ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ આજે ફરી આપણે આપણા શિક્ષણ કાર્ય તરફ આગળ વધીએ. ચાલ તો આપણે આજે પાના નંબર 65 પરના દાખલા ગણીશું. હવે આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોઈએ અને તેની સૂચનાઓ વાંચી લઈએ. અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા છે? જો એમ કહેવામાં આવ્યું છે અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે. કેટલા પાંખિયા દર્શાવ્યા છે? અડધા પાંખિયા, એટલે કે અડધો ભાગ દર્શાવ્યો છે. બાકીનો અડધો ભાગ દર્શાવો અને ચિત્ર પૂર્ણ કરો. આ જે ભાગ દર્શાવ્યો છે તે અડધો ભાગ છે. અડધો એટલે કે એક દૂતીયાંશ ભાગ છે. તમે આની જેટલો બીજો એક દૂતીયાંશ ભાગ દર્શાવો એમ કહેવામાં આવ્યું છે. તો આ અડધો છે, તો આ બે પાંખ છે. અડધો ભાગ કે છે, તો આ બે પાંખ છે. તો બીજો અડધો ભાગ બે પાંખ હોઈ શકે? તો હા, બીજો અડધો ભાગ પણ બે પાંખ હોઈ શકે. જો અડધો ભાગમાં બે પાંખ હોય, એક પંખાના અડધા પાંખિયા એટલે કે અડધા પાંખિયા દર્શાવ્યા છે. જો અડધા ભાગમાં બે પાંખ હોય તો બીજા અડધા ભાગમાં પણ બે પાંખ આવી શકે? તો હા, તો આપણે બીજી બે પાંખ દર્શાવીને આપણે આપણું ચિત્ર પૂર્ણ કરી. જો આ આપણું થઈ ગયું, પહેલું ચિત્ર પણ કમ્પ્લીટ, બીજું ચિત્ર પણ કમ્પ્લીટ અને આપણું ત્રીજું ચિત્ર પણ કમ્પ્લીટ. જુઓ, એટલે કે પંખાની કુલ ચાર પાંખો છે. જો અડધા ભાગમાં બે પાંખ હોય તો બીજા અડધા ભાગમાં બે પાંખો, એમ કરીને કુલ ચાર પાંખો છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણા શિક્ષણ કાર્યને આગળ વધારતા આપણે જોઈએ પાના નંબર 65 પરના રૂપિયા અને પૈસાની ગણતરી કરી. પહેલાં જ કહેવામાં આવ્યું છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે. જો 1 રૂપિયો બનાવવો હોય તો તમે 50 પૈસાના કેટલા સિક્કા લેશો? તો 1 રૂપિયો બનશે. તો તમને ખબર જ છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા પૈસા થાય છે? 100 પૈસા થાય છે. આપણે જો 50 પૈસાના સિક્કા લેવા હોય તો 50 વત્તા 50 કેટલા થયા? ગણો જુએ, 0, 5 ને 5, 10, 100 થઈ ગયા. તો 50 50ના કેટલા સિક્કા લેવા પડે? 50 પૈસાનો 1 સિક્કો લઈએ તો 50 × 1 = 50, અને 50 રૂપિયાનો બીજો સિક્કો લઈએ તો 50 × 2 એટલે 5 × 2 = 10, 100 પૈસા. એટલે કે 50 પૈસાના 2 સિક્કા લેવા પડે. કેટલા સિક્કા લેવા પડે? 2 સિક્કા લઈએ તો 100 પૈસા થાય. કેટલા પૈસા થાય? 100 પૈસા. અને 100 પૈસા બરાબર 1 રૂપિયો બને. 100 પૈસા બરાબર 1 રૂપિયો બને. એટલે આપણે 50 પૈસાના કેટલા સિક્કા લેવા પડે? તો આપણે 50 પૈસાના 2 સિક્કા લેવા પડે. કેટલા સિક્કા લેવા પડે? 2 સિક્કા લેવા પડે. કેટલા સિક્કા? 2 સિક્કા લેવા પડે. ખબર પડી? ચાલો આગળ. 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. એવું કીધું કે 50 પૈસા એ 1 રૂપિયાનો શું અડધો ભાગ છે? તો જોઈ લો કે જો 100 પૈસા 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, તો 100 પૈસાના અડધા કેટલા? 50. તો શું 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે? હા. કેમ? કારણ કે 100 પૈસા એ આખો ભાગ, અને 100 પૈસાના અડધા અડધા કરીએ તો 50 50ના 2 બને ને. 50 50 પૈસાના 2 સિક્કા હોય ને, એટલે 50 પૈસા એક ભાગ અને 50 પૈસા બીજો ભાગ, એમ કરીને 1 રૂપિયો બને. તો 1 રૂપિયાનો અડધો ભાગ એ 50 પૈસા છે. તો હા, છે. ચલો બીજો સવાલનો જવાબ જોઈએ. 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 1 રૂપિયાનો એવો કેટલા સિક્કા લેવ તો 10 રૂપિયા બને? ચાલો જો લઈએ. જો 1 રૂપિયાનો 1 સિક્કો લેવ તમે, તો આ રીતે કરો. તમે કે 1 રૂપિયાનો 1 સિક્કો લીધો તો એની સાથે ગુણવાના જેટલા સિક્કા હોય તે, અને તે સંખ્યા. એટલે કે ધારો કે 1 રૂપિયાને અત્યારે આપણે ગણતરીમાં લઈએ છીએ, તો 1 રૂપિયાને જ લઈશું અને જેટલા સિક્કા લઈએ તે અહીંયા લખીશું. એટલે 1 રૂપિયો અને સિક્કો, તો 1 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો શું બને? 1 × 1 = 1. ચાલો હવે 1 જ રૂપિયો લીધો, પરંતુ તેના 2 સિક્કા લીધા, એટલે મેં 1 ને 2 સાથે ગુણ્યા તો શું થશે? 1 × 2, એટલે કે હવે કેટલા? 1 રૂપિયાના જો 2 સિક્કા હોય તો 2 રૂપિયા કહેવાશે. એ રીતે 1 રૂપિયાનો જો 3 સિક્કા લઈએ, 1 × 3 = 1 રૂપિયો, 2 રૂપિયા 3 રૂપિયા, બરાબર?
એવીતના જ એક રૂપિયાના જો ચાર સિક્કા લઈએ તો ચાર રૂપિયા, એક રૂપિયાનો જો પાંચ સિક્કા લો તો કેટલા રૂપિયા કહેવાશે? પાંચ રૂપિયા. એવીતના જ એક રૂપિયાના જો છ સિક્કા લેવામાં આવે તો છ રૂપિયા બને, એક રૂપિયાના સાઠ સિક્કા લેવામાં આવે તો સાઠ રૂપિયા બને, અને એક રૂપિયાના આઠ સિક્કા લઈએ તો આઠ રૂપિયા, એક રૂપિયાના નવ સિક્કા લઈએ તો નવ રૂપિયા, ને એક રૂપિયાના જો દસ સિક્કા લે તો કેટલા રૂપિયા બન્યા? એકે દાન દસ રૂપિયા. જો આપણે કેટલા રૂપિયા જોઈતા હતા? દસ રૂપિયા. તો એક રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે? આ છે સિક્કાઓની સંખ્યા. આટલા સિક્કા લઈએ તો આટલા રૂપિયા બને. શું છે આ? આ સિક્કાઓની સંખ્યા છે. આ સિક્કાઓની આટો રૂપિયા છે. સિક્કાઓની સંખ્યા શું છે? સિક્કાઓની સંખ્યા. એક રૂપિયાના દસ સિક્કા લઈએ તો દસ રૂપિયા બને. તો આપણે કેટલા સિક્કા લેવા પડે? દસ સિક્કા લેવા પડે. તે પણ સાના? એક રૂપિયાના. દસ સિક્કા લેવા પડે અને તે પણ સાના? એક રૂપિયાના. બરાબર સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે રૂપિયા પૈસા વાળી ગણતરીમાં જ આગળ જોઈએ. હવે નવો પ્રશ્ન છે. એક રૂપિયો એ, અત્યારે જે આપણે રૂપિયાના સિક્કા શોધ્યો ને, કે દસ રૂપિયા જો જોઈએ આપણે તો એક રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે? તો દસ રૂપિયા જોઈતા હોય તો આપણે એક રૂપિયાના દસ સિક્કા લેવા પડે, એવું આપણે અત્યારે જોયું. હવે એક રૂપિયો એ દસ રૂપિયાનો કેટલામો ભાગ છે? તો તમને ખબર જ છે કે જો એક રૂપિયાના દસ સિક્કા લઈએ, કેટલા સિક્કા? દસ સિક્કા હોય તો દસ રૂપિયા બને. કેટલા રૂપિયા બને? તો દસ રૂપિયા બને. બરાબર ને? એક રૂપિયાના કેટલા સિક્કા આપણે લીધા? દસ સિક્કા. તો વિચારો કુલ સિક્કા કેટલા હતા? દસ. કેટલા રૂપિયાના? રૂપિયા રૂપિયાનો, એક રૂપિયાનો એક સિક્કો, એવો આપણે કેટલા સિક્કા લીધા? દસ સિક્કા. એટલે કુલ સિક્કા દસ. તેમાંથી આપણે જો એક રૂપિયો લેવો હોય, એક રૂપિયો, તો એને ઉપર લખવું પડે આપણે એક. દસ રૂપિયામાંથી આપણે એક રૂપિયો લીધો તો તે કેટલામો ભાગ દર્શાવે? તો તે એક દશાંશ ભાગ દર્શાવે. સમજ પડે છે ને? જુઓ સમજાવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. આ દસ એક એક રૂપિયાના દસ સિક્કા છે. એમાંથી આપણે એક આ રૂપિયાનો સિક્કો લીધો. બરાબર? તો તમે આને કેટલામો ભાગ દર્શાવે છે એવું જણાવવું હોય તો શું કરો? તો કુલ સિક્કા ગણશો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. કુલ દસ સિક્કા છે એટલે નીચે દસ. હવે એક જ સિક્કો લીધો છે એટલે ઉપર શું દર્શાવીશું? એક. એટલે કેટલામો ભાગ ગણાશે? એક દશાંશ. કેટલો ભાગ દર્શાવે છે? એક દશાંશ ભાગ દર્શાવે છે. સમજ પડે છે ને? ચાલો નેક્સ્ટ. બે રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય? હવે બે રૂપિયાની વાત કરી છે કે જો બે રૂપિયાના તમે સિક્કા લેવ છો તો બે રૂપિયાના કેટલા સિક્કા લેશો તો દસ રૂપિયા બનશે. તો તમારે વિચારવાનું કે જો બે રૂપિયાનો એક સિક્કો લેવ ને તો બે એકુ બે જ રૂપિયા થાય. બરાબર ને? હવે બે રૂપિયાના બે સિક્કા લેવ તો બે ને બે વડે ગુણવાના, બે દુ ચાર રૂપિયા બને. બે રૂપિયાની અંદર બીજા બે રૂપિયા ઉમેરો તો ચાર રૂપિયા બનશે ને, તેમ ગુણાકાર પણ થાય. હવે બે રૂપિયાના જો હું ત્રણ સિક્કા લેવું તો બે ટાલી છ રૂપિયા બને. હવે બે રૂપિયાના ચાર સિક્કા લેવું તો બે ચોક આઠ રૂપિયા બને, અને બે રૂપિયાના પાંચ સિક્કા લેવું તો બે પંચા દસ રૂપિયા બની ગયા. એટલે કે બે રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે? પાંચ સિક્કા લેવા પડે. તો શું બને? દસ રૂપિયા બને. સમજ પડી? બે ગુણ્યા પાંચ, બે પંચા દસ, એટલે બે રૂપિયાના પાંચ સિક્કા લેવા પડે. કેટલા સિક્કા લેવા પડશે? પાંચ સિક્કા. બરાબર સમજ પડી?